धारासभ્ય રમેશ ચિલાળાનું ડિમોલેશન અંગે મોટું નિવેદન સામે આવ્યું છે. લોકોને અર્જનરૂપ ગેરકાયદે દબાણો દૂર કરવા જોઈએ તેવું કહ્યું છે. અસામાજિક પ્રવૃત્તિ થતી હોય ત્યાં દબાણ દૂર કરવા આદેશ. જો કે અગાઉ ડિમોલેશન રોકવા રમેશ ચિલાળાએ ફોન કર્યા હતા. ટીપી શાખા સામે ભ્રષ્ટાચારના આરોપ અંગે ગોળ ગોળ જવાબ પણ આપ્યો હતો. જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં અમારું ધ્યાન દોરજો તેવું હવે કહ્યું છે. ગેરકાયદેસર બાંધકામની વાત છે, થોડું ઘણું એક્સ્ટ્રા બાંધકામ રાજકોટ શહેરમાં ઘણી જગ્યાએ છે, એ સરકાર પણ એટલે કોર્પોરેશન પણ સ્વીકારે છે, અમે પણ જાણીએ છીએ. પણ ક્યારેક કોઈ વધારે બાંધકામ કર્યું હોય એને નોટિસ આપી અને એનું બાંધકામ દૂર કરવામાં આવે છે. કોમર્શિયલ હોય, પ્રજાને અડચણરૂપ હોય એવા બાંધકામ દૂર કરવામાં આવે છે. બાકી ઇમ્પેક્ટ ફી ભરીને પણ લોકો એને રેગ્યુલાઇઝ કરી દે. જ્યાં તોડબાદની વાત હોય તો અમારી ચોક્કસ તમે અમારા ધ્યાન ઉપર મેલજો, અમે એની ઉપર કડકાઈથી પગલા ચોક્કસ લેશું. તોડકાંડ જ્યાં હશે એની યોગ્ય તપાસ કરી અને ચોક્કસ અમે પગલા લેશું. મેં પણ કાલે કમિશનરને ફોનિક ટેલિફોનિક આદેશ આપ્યો છે કે આમાં જો તોડકાંડ હોય તો ચોક્કસ પગલા લઈ અને એની ઉપર આપણે કાર્યવાહી કરશું, એની હું બાંયધરી આપું છું તમને.